નમસ્કાર સવારના સમાચારમાં આપનું સ્વાગત છે પેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર કેન્દ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ 21 નવા ચહેરાઓનો સમાવેશ મનોહર પારીકરને સંરક્ષણ સુરેશ પ્રભુને રેલવે અરુણ જેટલીને માહિતી પ્રસારણનો વધારાનો હવાલો સોંપાયો નવા રાજ્ય મંત્રીઓમાં ગુજરાતના હરીભાઈ ચૌધરીને ગૃહ વિભાગ અને મોહનભાઈ કુંડારિયાને કૃષિ વિભાગ સોંપાયો આજથી બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ પ્રારંભમાં અધ્યક્ષની ચૂંટણી રાજકોટ ખાતે નવ નવનિર્મિત અદ્યતન માર્કેટયાર્ડનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે હૈદરાબાદ ખાતેની ત્રીજી વન ડેમાં શ્રીલંકા સામે ભારતનો વિજય પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ શૂન્યની સરસાઈ સમાચાર વિગતવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવન તરફથી જારી કરાયેલ વિજ્ઞપ્તિ મુજબ મનોહર પારીકરને સંરક્ષણ મંત્રી જ્યારે સુરેશ પ્રભુને સદાનંદ ગૌડાના સ્થાને રેલ મંત્રીનો કાર્યભાર સોંપાયો છે જેપી નડ્ડાને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું કાર્ય સોંપાયું છે ચૌધરી વિરેન્દ્રસિંહને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવાયા છે બાંગારુ દત્તાત્રેયને શ્રમ અને રોજગાર મંત્રાલય રાજીવ પ્રતાપ રૂડીને કૌશલ્ય વિકાસ અને ડોક્ટર મહેશ શર્માને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયનું કાર્ય સોંપાયું છે કેન્દ્રીય મંત્રીમંડળમાં ગુજરાતમાંથી બે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં હરિભાઈ ચૌધરીને ગૃહ રાજ્યમંત્રી તથા મોહનભાઈ કુંડારિયાનો કૃષિ રાજ્યમંત્રી તરીકે સમાવેશ કરાયો છે તે ઉપરાંત અન્ય મંત્રીઓમાં મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક અને સંસદીય બાબતો રામ કિરપાલ યાદવને પેય જળ અને સ્વચ્છતા વિભાગ સામરલાલ જાટને જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય તથા હર્ષરાજ આહિરને રસાયણ અને ખાતર વિભાગ સોંપાયા છે કેન્દ્રીય મંડળમાં નવા મંત્રીઓના સમાવેશ સાથે જ કેટલાક મંત્રીઓના વિભાગોમાં પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં સદાનંદ ગૌડાને કાયદો અને ન્યાય વિભાગ સોંપાયો છે ડોક્ટર હર્ષવર્ધનને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ રાજ્યમંત્રી વી કે સિંહને સાંખ્યિકી અને કાર્યક્રમ ક્રિયાન્વયનનો સ્વતંત્ર પ્રભાર સોંપાયો છે જ્યારે અરૂણ જેટલીને માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે વિસ્તારિત મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજશે ત્યારબાદ સંપૂર્ણ મંત્રીમંડળની બેઠક યોજશે પ્રધાનમંત્રીએ ગઈકાલે તેમના સાડા પાંચ મહિના જૂના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કર્યું હતું નવા મંત્રીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા સંસદ સત્ર શરૂ થતાં પહેલાં જ કેન્દ્રીય કેબિનેટનું ગઈકાલે વિસ્તરણ થયું છે ગુજરાતના બે સાંસદે શપથ લેવા સાથે મોદી કેબિનેટનું પ્રથમ વિસ્તરણ સંપન્ન થયું હતું કેબિનેટના વિસ્તરણ સાથે હવે કુલ છાસઠ મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ થાય છે કે સમગ્ર દેશની જેના પર નજર હતી તે શિવસેનાના કોઈ સાંસદે મંત્રીપદના શપથ લીધા નહોતા પ્રસ્તુત છે એક અહેવાલ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નવા એકવીસ મંત્રીઓને તેમના પદ અને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા પ્રામાણિક અને સ્વચ્છ છબી ધરાવતા ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરે કેન્દ્રીય કેબિનેટ મંત્રીપદના શપથ લીધા પછી મહારાષ્ટ્ર ભાજપના સુરેશ પ્રભુ હિમાચલ પ્રદેશના ભાજપના નેતા જે પી નડ્ડા અને હરિયાણા ભાજપના જાટ નેતા વિરેન્દ્રસિંહ ચૌધરીએ પણ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા હતા मैं मनोहर गोपाल कृष्ण प्रभु परिकर पर ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा રાષ્ટ્રપતિ આંધ્ર ભાજપના સાંસદ બંડારુ દત્તાત્રે વરિષ્ઠ નેતા રાજીવ પ્રતાપ રૂઢી राज्य રાજ્યના બે ચૌધરી અને મોહનભાઈ કુંડારીયા સહિત ચૌદ નેતાઓએ રાજ્યમંત્રી પદના શપથ લીધા હતા તેમાં મુખ્તાર અબ્બાસ નકવી બિહારના રામકૃપાલ યાદવ પ્રોફેસર સાવરલાલ જાટ ચૂંટણી પહેલા ખૂબ ચર્ચામાં રહેલા બિહારના ગિરિરાજસિંહ મહારાષ્ટ્રના જી આહિર રામશંકર કથેરિયા ટીડીપીના વાયએસ ચૌધરી ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહના પુત્ર જયંતસિંહ રાજસ્થાનના કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ બંગાળના બાબુલ સુપ્રિયો ઉત્તરપ્રદેશના સાધ્વી નિરંજન જ્યોતિ પંજાબના દલિત નેતા વિજય સાંપલાનો સમાવેશ થાય છે વાયએસ ચૌધરી અને બાબુલ સુપ્રિયોને બાદ કરતા તમામ નવા મંત્રીઓએ હિન્દીમાં શપથ લીધા હતા શપથ વિધિ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય નેતાઓએ નવ નિયુક્ત મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તો શપથ ગ્રહણ કરનાર મંત્રીઓએ ખુશી વ્યક્ત કરવા સાથે સરકાર તરફથી જે કઈ જવાબદારીઓ સોંપવામાં આવશે તેને સુપેરે પાર પાડવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી दिया जाएगा सरकार में जो जिम्मेदारी मिली है जो भी प्रधानमंत्री जी जो भी मैं जिम्मेदारी देंगे निश्चित तौर से हम उसको पूरी जिम्मेदारी के साथ पूरी ईमानदारी के साथ और पूरी ताकत के साथ मैं चाहे सरकार में रहूं या न रहूं संगठन के साथ समन्वय करना संगठन को महत्व तो देते हुए संगठन के माध्यम से सरकार की योजनाओं को लागू करना यह मेरा कार्य करने की शैली नहीं है કે રાજીવપ્રતાપ રૂડિયે શિવસેના વિશે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. દેખીએ اس بات کی مجھے جانکاری نہیں ہے۔ اور یہ کچھ રાજનીતિક વિષય વિષય છે जिस पर मैं आपको आ, मैं कोई टिप्पणी नहीं कर पाऊंगा। સંસદ મર્શે દેરા નવા ચહેરા સંસદમાં પણ તાજગીનો અનુભવ કરાવશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ કેન્દ્રમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ બાબતે પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતના બે મંત્રીઓને આ વખતે સ્થાન મળતા ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે કદ વધ્યું છે અને પાંચ જેટલા મંત્રીઓ હાલની કેન્દ્ર સરકારમાં સ્થાન પામ્યા છે જે ગુજરાત માટે મહત્વની અને ગૌરવની બાબત છે ગુજરાત માટે ચોક્કસપણે આનંદ હોઈ શકે કે બે સાંસદોને આજે કેન્દ્રમાં સ્થાન કેબિનેટમાં સરકારમાં પ્રાપ્ત થયું છે રાજ્યકક્ષાના બે મંત્રી તરીકે માન્ય શ્રી હરિભાઈ ચૌધરી અને માન્ય શ્રી મોહનભાઈ કુંડારીયાનો સમાવેશ થયો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના છે મનસુખભાઈ વસાવાને સ્થાન મળેલું છે સાથ ગુજરાતમાં બે સાંસદો જે રાજ્યસભામાં છે શ્રી અરુણ જેટલીજી અને શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી એ પણ ગુજરાતમાંથી જ્યારે પસંદગી પામ્યા છે ત્યારે ગુજરાતના વિવિધ વિકાસ માટે ગુજરાતને વધુ વેગ મળશે અમે આનંદ ગૌરવ મુંબઈમાં મળેલ શિવસેનાની મહત્વપૂર્ણ બેઠક સરકારમાં સામેલ થવા અંગે નિર્ણય કર્યા વગર જ સંપન્ન થઈ હતી બેઠક બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમે વિપક્ષમાં બેસવા તૈયાર છીએ પણ લાચાર સ્થિતિ અમને મંજૂર નથી જો ભાજપ વિધાનસભામાં શરદ પવારની એનસીપીનો ટેકો લેશે તો અમે વિરોધ પક્ષમાં બેસીશું તેમણે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે હિન્દુ મતોનું વિભાજન ના થવું જોઈએ તથા મહારાષ્ટ્રને અન્યાય ન થવો જોઈએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા છઠ્ઠા વિશ્વ આયુર્વેદ સંમેલનને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણે આયુર્વેદ પર પણ યોગ જેવો વિશ્વાસ કરવાની જરૂર છે જેથી આજે જેવું સ્થાન યોગની દુનિયાનું છે તેવું જ સ્થાન આયુર્વેદનું પણ હશે આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ થાય છે જેમાં આજે નવા અધ્યક્ષની ચૂંટણી થશે દરમિયાન વિધાનસભાના સત્ર માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નો રજૂ કરવાની તૈયારી કરી લીધી છે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં ટીકા કરી હતી કે વર્તમાન સરકારે ફક્ત બંધારણના નિયમ પ્રમાણે દર છ મહિને વિધાનસભા બેઠક યોજાવી જોઈએ તે ખાતર જ આ દોઢ દિવસનું ટૂંકું સત્ર બોલાવ્યું છે કોંગ્રેસી ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સરકાર દ્વારા ફરજિયાત મતદાનની જોગવાઈ જોગવાઈવાળું વિધેયક રજૂ કરાય તે યોગ્ય નથી જૂનાગઢ શહેરનો ગઈકાલે સડસઠમો સ્થાપના દિવસ ઉજવાયો આઝાદ ભારતના ઇતિહાસમાં લડાયક અક્ષરે લખાયેલી આરઝી હકુમતનું ચળવળ અંગે પ્રસ્તુત છે એ અહેવાલ નવાબી રાજ્ય જૂનાગઢના સડસઠમાં મુક્તિ દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી ત્યારે બહુદ્દીન કોલેજના ઐતિહાસિક મેદાનમાં પાકિસ્તાનને બદલે ભારત સાથે જોડાવા માટે થયેલા લોક લોકઆંદોલનની સ્મૃતિ જીવંત બની હતી આઝાદ ભારતના ઇતિહાસમાં લડાયક અક્ષરે લખાયેલી આરજી હકુમતની ચળવળની વંદના સાથે નગરના વરિષ્ઠ આગેવાનો દ્વારા જૂનાગઢ મુક્તિ સંગ્રામના સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મેયર જીતુભાઈ હિરપરા પદાધિકારીઓ તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર હિતેશ પટેલે બાહુદ્દીન કોલેજના ઐતિહાસિક મેદાનમાં વિજયસ્તંભનું પૂજન કરી આગામી સમયમાં ત્યાં કાયમી સંભાળ માટે સ્મારક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી આ વિજય સ્તંભની જગ્યાએ આરજી હકુમતને ના લોકોને લોકો કાયમી યાદ રહે અને આનું કાયમી લોકો અહીં આવીને એને યાદ કરે એના માટે એક સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આઝાદ ભારતના ઇતિહાસમાં જૂનાગઢની આરજી હકુમતની લડાઈ પણ સુવર્ણ અક્ષરે અંકિત થયેલી છે પંદર ઓગસ્ટ ઓગણીસ સુડતાલીસના રોજ હિન્દુસ્તાન આઝાદ થયું ત્યારે નવાબી શાસન ભોગવતા જૂનાગઢ રાજ્યના નવાબ મોહમ્મદ ખાનજીએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી આ જાહેરાત સાથે જ જૂનાગઢ રાજ્યમાંથી મોટા પાયે હિન્દુઓની હિજરત થઈ હતી પરંતુ અખંડ ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને નવાબની આ વાત સ્વીકાર્ય નહોતી અને શામળદાસ ગાંધીના વડપણ હેઠળ મુંબઈમાં આરજી હકુમત સેનાની સ્થાપના થઈ અને ગાંધીવાદીઓએ શસ્ત્રો પાડ્યા સરદાર વલ્લભભાઈ પટેલે આ પટાંગણની અંદર બાઉદ્દીન કોલેજના આયા જબરદસ્ત ભાષણ કર્યું હતું અને ત્યારબાદ જૂનાગઢના નવાબ છે કેશોદથી પાકિસ્તાન ભાગી ગયા અને જૂનાગઢ આઝાદ થયું મુંબઈના માધવબાગ ખાતે તારીખ પચીસ નવ ઓગણીસો સુડતાલીસના રોજ શરૂ થયેલી આ ચળવળમાં રતુભાઈ અદાણી અમૃતલાલ શેઠ પુષ્પાબેન મહેતા જેવા અનેક યોદ્ધાઓ જોડાયા અને ભારતના આઝાદીના છ્યાસીમાં દિવસે નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જુનાગઢ નવાબ મોહમ્મદ ખાનની ચુંગાલમાંથી આઝાદ થયું દિવાન શાહનવાઝ ભુટ્ટો સાથે નવાબ પણ કેશોદથી વિમાન પકડી કરાચી ભેગા થયા કોઈપણ સંજોગોમાં જૂનાગઢને ભારત દેશમાં જોડાવા માંગતા નહોતા પરંતુ શ્યામતી અલી રતુભાઈ અદાણી જેવાએ નેતાઓએ આરજી હકુમતની સ્થાપના કરી નવાબને લડત આપી અને નવમી નવેમ્બરે જૂનાગઢને નવાબના પૂંજામાંથી મુક્ત કરાવ્યું આજે જૂનાગઢ જે કંઈ પામી શક્યું છે એ આ બધા નેતાને મહાનુભાવોને આભારી છે આજે આરજી હકુવતના સેનાનીઓ તો હયાત નથી પણ જૂની પેઢીના પ્રત્યક્ષદર્શી એ દિવસોને યાદ કરે છે ત્યારે રોમાંચિત થઈ ઉઠે છે દૂરદર્શન અમદાવાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈકાલે રાજકોટ ખાતે નવનિર્મિત અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં આ માર્કેટયાર્ડ વધુ લોકભોગ્ય અને કિસાનો માટે આશીર્વાદરૂપ બની રહેશે ઓસ્ટ્રેલિયા ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચાર મેચોની હોકી શ્રેણી ભારતે ત્રણ એકથી જીતી લીધી છે ચોથી મેચમાં ભારતે ત્રણ એકથી જીત હાંસલ કરવામાં સફળતા મેળવી હતી ભારત માટે પ્રથમ ગોલ દસમી મિનિટમાં આકાશદીપ સિંઘે કર્યો હતો ઓસ્ટ્રેલિયા માટે ટોમી ગ્રેગે ગોલ કરીને મેચને બરોબરી પર લાવી દીધી હતી પરંતુ ત્યારબાદ ભારતે ઝડપી પ્રતિકાર કરતાં એક પછી એક બે ગોલ કરીને ત્રણ એકથી મેચ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી આ મેચની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન સરદાર સિંઘે તેમની બસો આંતરરાષ્ટ્રીય મેચ પૂરી કરી હતી હૈદરાબાદ ખાતે રમાયેલ ત્રીજી વન મેચમાં ભારતે શ્રીલંકાને છ વિકેટથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ શૂન્યથી અજેય લીડ મેળવી લીધી છે જીત માટે મળેલા બસો રનનો લક્ષ્યાંક ભારતે માત્ર ચુમ્માલીસ ઓવર અને એક બોલમાં પ્રાપ્ત કર્યો હતો વિરાટ કોહલીએ એકસો આડત્રીસ દાવમાં છ હજાર રન પૂરા કરીને વિવન રિચર્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ એકસઠ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગા સાથે ત્રેપન રન નોંધાવ્યા હતા જ્યારે રાણે એકત્રીસ રન ધવને આઠ ચોગ્ગા અને એક છગ્ગા સાથે એકાણું રન અને અંબાતી રાયડુએ પાંત્રીસ રન બનાવ્યા સુરેશ રૈના અને રુદ્ધિમાન શાહ અનુક્રમે અઢાર અને છ રને અણનમ રહ્યા હતા પરાજિત શ્રીલંકા પ્રથમ બેટિંગ કરતા અડતાલીસ ઓવરમાં બસો બેતાલીસ રને આઉટ થયું હતું બુલેટિન અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંડળનું વિસ્તરણ એકવીસ નવા ચહેરાઓનો સમાવેશ મનોહર પારિકરને સંરક્ષણ સુરેશ પ્રભુને રેલવે અરુણ જેટલીને માહિતી પ્રસારણનો વધારાનો હવાલો સોંપાયો નવા રાજ્ય મંત્રીઓમાં ગુજરાતના હરિભાઈ ચૌધરીને ગૃહ વિભાગ અને મોહનભાઈ કુંડારીયાને કૃષિ વિભાગ સોંપાયો આજથી બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ પ્રારંભમાં અધ્યક્ષની ચૂંટણી રાજકોટ ખાતે નવનિર્મિત અદ્યતન માર્કેટ યાર્ડનું શ્રીના હસ્તે લોકાર્પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે હૈદરાબાદ ખાતેની ત્રીજી વનડેમાં શ્રીલંકા સામે ભારતનો વિજય પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ શૂન્યની નમસ્કાર